કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું અને કેટલાક તમને હોમવર્કમાં આપવામાં આવે છે। સ્વાધ્યાયનો જુઓ 4.9 દાખલો। એમાં એક વ્યક્તિ અહીં ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, પી બિંદુએ પહોંચે છે, પીથી ક્યુ પહોંચે છે, પાછું ક્યુથી ઓ પહોંચે છે। આ રીતે આ માર્ગની લંબાઈ 1 કિલોમીટર છે, ત્રિજ્યા 1 કિલોમીટર આપેલી છે। અહીંથી અહીં વર્તુળાકાર પરિઘ ઉપર જાય છે, પાછો ત્રિજ્યા ઉપર, વળી પાછો અહીં પાછો ત્યાં ત્યાં આવે છે બિંદુઓ ઉપર। કુલ સમય લે છે 10 મિનિટ। 10 મિનિટ એટલે 10/60 કલાક, એટલે કે 1/6 અવર। હવે એનું ચોખ્ખું સ્થાનાંતર શોધવું હોય તો ઓ થી ઓ આવ્યો પાછો, એટલે ચોખ્ખું સ્થાનાંતર થશે 0। સરેરાશ ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ભાગ્યા સમય। એની પથ લંબાઈ શોધવી હોય તો રેખાખંડ ઓપી, આ ચાપ પીક્યુ અને આ રેખાખંડ ઓક્યુ, ત્રણેયનો સરવાળો કરો। આ બંને તો 1/1 આપેલા જ છે। આ તમારા પરિઘનો ચોથો ભાગ થયો, પરિઘ એટલે 2πr, અને 2πrનો ચોથો ભાગ કરો એટલે πr/2। πની કિંમત મૂકો 3.14 ગુણ્યા 1/2, એટલે પથ લંબાઈ આવશે 3.57 મીટર। પથ લંબાઈ ભાગ્યા સમય એટલે 3.57 ભાગ્યા 1/6, એટલે તમને કિલોમીટર પર કલાકમાં જવાબ મળી જશે। પછી 4.11 કે જેમાં તમને હોટલથી સ્ટેશનનું અંતર આપ્યું છે 10 કિલોમીટર, સ્થાનાંતર આપ્યું છે, ટૂંકામાં ટૂંકા માર્ગનું અંતર એટલે કે સ્થાનાંતર 10 કિલોમીટર આપ્યું છે। ટેક્સીવાળો ફેરવી ફેરવીને 23 કિલોમીટરના રસ્તે લઈ જાય છે, એટલે પથ લંબાઈ 23 કિલોમીટર। સરેરાશ ઝડપ શોધવી હોય તો પથ લંબાઈ ભાગ્યા સમય, પથ લંબાઈ 23 ભાગ્યા સમય, ટોટલ 28 મિનિટ લે છે, એને કલાકમાં ફેરવું એટલે 28/60, 60 ઉપર ગયા એટલે 23 × 60/28, એટલે તમને જવાબ મળી જશે કિલોમીટર પર કલાકમાં। જો સરેરાશ વેગ શોધવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર માત્ર 10 કિલોમીટર છે, ટૂંકામાં ટૂંકું અંતર 28 મિનિટ એટલે 28/60, એટલે આનો જવાબ તમે શોધી શકશો। પછી મિત્રો આગળનો દાખલો છે, એમાં એવું છે એક નદીની પહોળાઈ આપી છે તમને 1 કિલોમીટર। એક વ્યક્તિ તરીને જાય છે આ બાજુ, તરીને ઓ થી એ સુધી પહોંચે છે, નદીનો પ્રવાહ આ બાજુ જઈ રહ્યો છે, આ દિશામાં નદીનો પ્રવાહ છે, આ છે તમારો વેલોસિટી ઓફ મેન, માણસ, આ વેલોસિટી ઓફ રિવર, બંનેના મૂલ્ય આપ્યા છે તમને। 4 કિલોમીટર પર કલાક માણસની વેગનું મૂલ્ય આપ્યું છે, નદી માટે 3 કિલોમીટર પર કલાક આપેલું છે। તો તમને પ્રશ્ન એવો છે કે કેટલા સમયમાં ક્રોસ કરીને સામે કિનારે પહોંચશે, તો સમય ઇઝ ઇક્વલ ટુ નદીની પહોળાઈ જે અહીં આકૃતિમાં ઓએ છે ભાગ્યા વીએમ, નદીની પહોળાઈ 1 કિલોમીટર, સમય સોરી વીએમ આપ્યો છે 4, એટલે તમને સમય મળી જશે 1/4 એટલે 0.25 અવર, મિનિટમાં ફેરવો તો 15 મિનિટ થાય। કાપેલું અંતર શોધવું હોય તો એબી, એબી જેટલું અંતર એટલે કે વેગ ગુણ્યા સમય, એટલે વેગ છે નદીનો 3, સમય 0.25 એટલે 0.75 કિલોમીટર, એટલે કે 750 મીટર। પછીનો દાખલો ખૂબ સરસ છે મિત્રો, સ્વાધ્યાયનો 4.14 જે ખૂબ અગત્યનો દાખલો છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે, એટલે ખાસ સમજજો। 4.14 થોડો વિશેષ દાખલો છે। એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપથી વહી રહી છે, એટલે કે વિન્ડ, વેલોસિટી ઓફ વિન્ડ, પવન 72 કિલોમીટર પર કલાક એનું મૂલ્ય આપ્યું છે। આ બંદરમાં ઉભેલી એક નૌકા, એનો ઝંડો નોર્થ ઇસ્ટ દિશામાં ફરકી રહ્યો છે, આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એટલે નોર્થ ઇસ્ટ એટલે આમ થશે, એટલે કે 45 અંશના કોણે નોર્થ અને ઇસ્ટની વચ્ચે, નૌકા
ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપે જઈ રહી છે, એટલે વેલોસિટી ઓફ બોટ આ જઈ રહી છે ઉત્તર દિશામાં. ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે નૌકા ઉપર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે એ તમારે શોધવાનું છે મિત્રો. જુઓ આ ઝંડો પહેલા અહીં છે નોર્થ ઇસ્ટ 45. જેવી બોટ આ બાજુ ફરકવાની શરૂઆત કરશે એટલે આની ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે આપણે લેવો પડશે બોટનો વિરુદ્ધ દિશાનો સદિશ, એટલે કે અહીં માઇનસ વીબી બનાવ્યો. તમારે પવનનો વેગ બોટની સાપેક્ષે નક્કી કરવાનો છે, એટલે વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ બી VWB ઇઝ ઇક્વલ ટુ VW પ્લસ માઇનસ VB, એટલે તમારે આ માઇનસ VB અને VW બંનેનો પરિણામી સદિશ શોધવાનો છે. આ છે આપણું VW ઓરિજિનલ, બંનેનો પરિણામી સદિશ શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર આ સવાલ છે પૂરો કર્યો મેં. આ પરિણામી સદિશ જે આવ્યો VWB એ બંનેનો પરિણામી સદિશ દર્શાવશે. અરે આ ખૂણો 45 છે, આખો 90 છે, એટલે આ આખો થશે 45 વત્તા 90 એટલે 135. જે કોની કોની વચ્ચેનો ખૂણો છે ઓરિજિનલ VW અને માઇનસ VB જે VB નો વિરોધી દિશાનો સદિશ છે, બંને વચ્ચેનો ખૂણો છે, ધ્યાન રાખજો 135. અહીં લખ્યું પણ છે મેં પરિણામી સદિશનો જે ખૂણાનું આપણું સૂત્ર હતું, અહીં આ જે ખૂણો છે એને બીટા ધાર્યો, પરિણામી સદિશ આ બાજુ છે, એટલે પરિણામી સદિશનો ઓરિજિનલ પવનના સદિશ સાથેનો ખૂણો બીટા ધાર્યો તો આપણે પરિણામી સદિશનો ઓરિજિનલ દિશા સાથેના ખૂણાનું સૂત્ર ઉદાહરણને દાખલામાં જોયું તો ટેન બીટા, બે સદિશો હોય એ અને બી, બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો ટેન બીટા પરિણામી સદિશનો ખૂણો ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. ત્યાં ચોપડીમાં અલ્ફા હતો એ બીટા લીધું છે, એનાથી કોઈ ફરક નથી પડતો. અહીં એનું કામ કરે છે VB અને બીનું કામ કરે છે VW, બંને વચ્ચેનો ખૂણો 135 છે, એટલે થીટા તમારો 135 થશે, એટલે ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ VB સાઇન 135 છેદમાં VW પ્લસ VB કોસ 135. VB ની કિંમત મૂકી દો 51, સાઇન 135 એટલે 90 પ્લસ 45, VW 72, VB ઇઝ ઇક્વલ ટુ 51, કોસ 135 એટલે કોસ 90 પ્લસ 45. બધી કિંમત આપણે મૂકી દીધી આની અંદર. હવે જુઓ અહીં આ બાજુ ઉપર જુઓ એટલે ખબર પડશે, સાઇન 90 પ્લસ 45, 90 હોય એટલે સાઇન નું કોસ થઈ જાય, એટલે સોરી અહીં થઈ જશે સાઇન નું કોસ 45, સાઇન 90 પ્લસ 45 એટલે સાઇન નું થઈ ગયું 135 એટલે 90 વત્તા 45, 90 નું સાઇન કરો એટલે કોસ થઈ ગયું, એટલે કોસ 45. 72, અચ્છા પહેલું ચરણ છે એટલે પહેલા ચરણમાં સાઇન પ્લસ હોય એટલે પ્લસ જ આવશે, છેદમાં જુઓ કોસ 90 પ્લસ 45 એટલે પાછું 90 છે એટલે કોસ નું શું થઈ જશે સાઇન, એટલે અહીં આવશે સાઇન. પણ બીજા ચરણમાં કોસ માઇનસ હોય એટલા માટે અહીં માઇનસ ની નિશાની મૂકી, કોસ 45 ની કિંમત મૂકો 1/√2, સાઇન 45 ની 1/√2, સાદુરૂપ આપશો એટલે જવાબ તમારો આવશે લગભગ 1.0039, એટલે નિયરલી 1, એટલે 10 ની કિંમત 1 હોય એટલે ખૂણો નિયરલી 45, એટલે એનો મતલબ લગભગ પૂર્વ દિશામાં જ રહેશે. અહીંથી 45 થયું બીટા, એટલે આટલી બધી નહીં જાય, સેજ આગળ જશે પણ 45 થી એક સેજ વધારે હશે એટલે ઓલમોસ્ટ પૂર્વ દિશા કહી શકો તમે અહીં ક્યાંક હશે. એટલે આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે મિત્રો. ઓકે પછી આવે 4.18 કે જેમાં તમને એક વિમાન આપ્યું છે જે 900 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે, એટલે કે 250 મીટર પર સેકન્ડ, 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે, એટલે આર ઇક્વલ ટુ 1 કિલોમીટર એટલે કે 1000 મીટર. તો તમારે એનો કેન્દ્રગામી પ્રવેગ
અને ગુરુત્વ પ્રવેગની સરખામણી કરવાની છે. એટલે જુઓ, કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બી સ્ક્વેર અપોન આર કિંમત મૂકી દો, સાદુરૂપ આપશો એટલે આવી જશે. આ 900 કિલોમીટર પર કલાકની મીટર પર સેકન્ડમાં ફેરવ્યા છે, ગુણ્યા 5/18 કરી દો એટલે 18 × 95 = 25 એટલે 250 મીટર પર સેકન્ડ. વીનો વર્ક કરી દો ભાગ્યા આર એટલે 250 × 250/1000 એટલે તમે જવાબ શોધી શકશો. પછી ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની એટલે એનો મતલબ શું કે બંનેનો ગુણોત્તર શોધો. કહેવાનો મતલબ કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા કેટલા ગણું છે, કેટલામાં ભાગનું છે એ શોધવું હોય એને સરખામણી કહેવાય. એટલે બંનેનો ગુણોત્તર શોધી નાખો, રાઈટ? એટલે આ રીતે આનો જવાબ પણ મળી જશે. પછી 4.20 માં તમને સ્થાન સદિશ આપ્યું છે કણનો 3t i cap - 2t² j cap + 4 મીટર. તમારે વેગનો સદિશ શોધવાનો છે. વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન 3m/m, અચળ ગુણાકારમાં હોય તો એમનો એમ, ટી નું ટી ની સાપેક્ષે 1, i cap એમનો એમ, માઇનસ 2m/m અચળ ગુણાકારમાં એટલે t સ્ક્વેર નું 2t એટલે 2 × 4t, j cap અચળ એકલો એટલે એનું વિકલન 0. પ્રવેગનો સદિશ શોધવો હોય તો વેગનું સમય સાપેક્ષે વિકલન કરો એટલે db/dt અચળ એકલો 0, 4m/m t નું t ની સાપેક્ષે 1 એટલે 0i - 4j એટલે કે -4j. પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો સીધું જ મળી જશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. t ઇક્વલ ટુ 2 સેકન્ડે વેગ શોધવો હોય તમારે તો અહીં t ની જગ્યાએ 2 મૂકી દો, 3m/m 4 × 8 એટલે -8 જે કે પછી મોડ્યુલસ v ઇક્વલ ટુ √i ના સરગુણકનો વર્ગ વત્તા j ના સરગુણકનો વર્ગ એટલે તમને મોડ્યુલસ v મળી જશે. અહીં તમને હોમવર્કમાં મેં દાખલા આપ્યા છે, જોઈ લેજો. 4.1 થી 4.8 શોર્ટ ક્વેશ્ચન છે બધા, જે તમે સરળતાથી સોલ્વ કરી શકો. 4.11 આપ્યું છે, 12, 16 અને 17 આટલા તમને મેં હોમવર્કમાં આપ્યા છે એટલે એ ખાસ જોઈ લેજો, રાઈટ? અમુક દાખલા ઉદાહરણ પર આધારિત છે માટે હોમવર્કમાં આપ્યા છે. ઓકે, નમસ્તે.